સુરતની મહર્ષિ ગુરુકુળ ખાતે અમેસેવ સંગાથેનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌ મંચસ્થોના હસ્તે દીપ પ્રગટે કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ અંગ્રેજી માધ્યમના ભૂલકાઓએ ડાન્સ રજૂ કરી ઉપસ્થિત સૌ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઝાલાવાડની શૈક્ષણિક નગરી ગણાતા હળવદમાં શિક્ષણનો વ્યાપ વધારી ભારતીય સંસ્કૃતિનું સિંચન કરતી મહર્ષિ ગુરુકુળ ખાતે તારીખ 15 અને 16 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તેમજ કોલેજનો વાર્ષિક ઉત્સવ અમેસેવ સવાયા સંગાથેના રૂપમાં એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રજનીભાઈ સંઘાણી સહિત સંચાલકોએ દીપ પ્રગટે કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. તો સાથે સાથે વેળા શાળાના ટ્રસ્ટીગણ તેમજ ઉપસ્થિત લોકોએ પુલવામામાં શહીદ થયેલા વીર જવાનોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત થતાં શાળાના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપરાંત મહર્ષિ ગુરુકુળના નર્સરીથી ધોરણ 8ના વિદ્યાર્થીઓએ જુદા જુદા ડાન્સ પરફોર્મન્સ રજૂ કરી ઉપસ્થિત વાલીગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપરાંત અંગ્રેજી માધ્યમના ધોરણ 7ના વિદ્યાર્થીઓએ એક અલગ જ અંદાજમાં પરફોર્મન્સ બતાવી આજની યુવા પેઢીને મોબાઈલના ફાયદા અને ગેરફાયદા વિશે સંદેશો પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તેમજ કોલેજના 1500 જેટલા વિદ્યાર્થીઓએ 13 કલાકમાં કાર્યક્રમનો ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓએ 75 કૃતિઓની રજૂઆત કરી હતી. આ વેળાએ 1100 જેટલા શિલ્ડ અને મેડલ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના MD રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે દર વર્ષની માફક આ વર્ષે પણ વાર્ષિકોત્સવની ઉજવણી સાદગીભર્યું કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શાળાના સંચાલક રાજુભાઈ અશોકભાઈ સહિત ટ્રસ્ટીગણે કાર્યક્રમને સફળ બનાવવા ભારે હિંમત ઉઠાવી હતી. યુનિટી એક્ય વિદ્યાર્થીઓ વચ્ચે, ગુરુજનો વચ્ચે, વાલીઓ વચ્ચે એક્ય રહીએ અને સારામાં સારું પરિણામ આવે એવા હેતુથી, એવી થીમથી સંગાથે અમે સૌ સવાયા સંગાથે એવી એક થીમથી એક જબરજસ્ત કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. બળદેવ ભરવાડ, આઝાદ ન્યૂઝ, હળવદ.